પીજીવીસીએલના એમડી ચાર્જ સંભાળતા જ એક્શનમાં જ્યાં એમડી વરુણ બરનાલાલે ચાર્જ લેતા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી ચોટીલા વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું. ચાર જેટલી ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું. હાઈવે પરની હોટેલમાંથી ગેરરીતિ સામે આવી. 13 હોટેલમાંથી 91 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. વીજ સરપ્લસ કરવા ચેકિંગ થઈ રહ્યું છે. ધર્મેશ વૈદ્ય એસોસિએટ એડિટર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ધર્મેશ, પીજીવીસીએલના એમડીએ ચાર્જ સંભાળતા જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેવા પ્રકારની આ શરૂઆત કરી છે કાર્યવાહીની? સમગ્ર રાજ્ય સહિત જે વીજ સંકટ છે એમાં વીજ સરપ્લસ કરવા પીજીવીસીએલના નવનિયુક્ત એમડી વરુણ બરનવાલે ગઈકાલે ચાર્જ લેતા જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. મોરબી અને ચોટીલા હાઈવે ઉપર ચાર વીજ ચેકિંગની ટીમો મોકલી અને વીજ ચોરી ઝડપી છે, જેમાં હાઈવે પરની હોટલો પર લંગરિયા અને મીટર સાથે ચેડા જોવા મળ્યા છે. 13 હોટલમાંથી 91 લાખની ચોરી પકડાઈ છે અને વીજ ચોરો સામે ફોજદારી કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. નવનિયુક્ત એમડીએ વીજ સરપ્લસ કરવા આ ચેકિંગ હાથ ધર્યું છે. આજે બીજા વિસ્તારોમાં પણ ચેકિંગ છે, પણ ગઈકાલે ચોટીલા અને મોરબી હાઈવે ઉપર જે નામાંકિત હોટલો છે તેમાં એણે વીજ ચોરીનું ગેરરીતિ ઝડપી છે અને સાથે 91 લાખ જેવો દંડ પણ ફટકારી અને વીજ ચોરી વસૂલાત કરી છે. જી બિલકુલ ધર્મેશ, ધન્યવાદ જાણકારી માટે.